बनासकांठा जिल्लाना धानेरा ग्राम पंचायत में पीवाना पानी तेमज शौचालय माटेनी व्यवस्था छे के नहीं तेनी लई आज अमारी टीम धानेरा तालुकाना गामडामां आवेली ग्राम पंचायतनी मुलाकात लीधी हती। जे दरमियान ग्राम पंचायतो बंद हालतमां जोवा मळी हती अने कोई तलाटी हाजर जोवा मळ्या न हता। गुजरात सरकार गामडाओना विकासने लई आक्रमक मूडमां जोवा मळी रही छे। जेम शहेरी विस्तारोमां सुविधा उपलब्ध छे तेવી જ મૂળભૂત સુવિધાઓ ગામડાઓમાં પણ ગ્રામજનોને મળી રહે તેને લઈ અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તેમજ ગામડાને ડિજિટલ બનાવી ઈ ગામ સાથે જોડાયા છે, પરંતુ જો રિયાલિટી ચેક કરવામાં આવે તો ગામડાઓમાં આવેલી ગ્રામ પંચાયતની હાલત જુદી જ જોવા મળી રહી છે। ખાસ કરીને સરકારી કચેરીમાં પીવાના પાણીના તેમજ શૌચાલયની વ્યવસ્થા સામાન્ય છે, પણ આજે અમારા સંવાદદાતાએ બંને વ્યવસ્થાને લઈ ગ્રામ પંચાયતની મુલાકાત લેતા સચિવાલયની પોલ ખુલી જવા પામી છે। ધાણેરા તાલુકામાં કુલ 61 ગ્રામ પંચાયત આવેલી છે। 61 ગ્રામ પંચાયતમાંથી અપવાદ રૂપે 4-5 ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની તેમજ શૌચાલયની વ્યવસ્થા હોઈ શકે। આજે ધાણેરા તાલુકાની સામરવાડા, વાલેર, વોડા, રૂણી, આલવાડ, રવિ, પાટારામ સહિતના ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા માટે રિયાલિટી કરવામાં આવતા મોટાભાગની ગ્રામ પંચાયત બંધ હાલતમાં જોવા મળી હતી। તો ક્યાંક ગ્રામ પંચાયત ખુલ્લી જણાઈ, પણ તલાટી હાજર પણ જણાયા ન હતા। જોકે ધાણેરા તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતની હાલત પંચાયત વિભાગના વહીવટની પોલ ખોલી રહી છે। આમ તો ગામડાઓમાં પાયાની વ્યવસ્થાઓમાં પાણી, વીજળી અને શૌચાલયની વ્યવસ્થા ગ્રામ પંચાયત કરી આપતી હોય છે, પણ ધાણેરા તાલુકાના સચિવાલયમાં જ વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે। તો આખરે ગ્રામજનોને સરકાર તરફથી મળતી સુવિધાઓ મળતી હશે કે કેમ, આવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ધાણેરા તાલુકામાં વર્ષ દરમિયાન સફાઈ માટે વ્યક્તિ દીઠ 2 રૂપિયા આપવામાં આવે છે, એટલે કે સફાઈ માટે 1,00,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોવા છતાં એકમાત્ર ગ્રામ પંચાયતને સાફ અને સ્વચ્છ રાખવામાં તલાટી નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। ધાણેરા તાલુકામાં વર્ષ 2017માં 100% શૌચાલય બની ગયા છે, જોકે ગ્રામ પંચાયતમાં આજે પણ શૌચાલય નથી। શૌચાલય હોય તો પાણી નથી, પાણીની વ્યવસ્થા હોય તો ઓવરહેડ ટાંકુ નથી, અને શૌચાલય સાથે પાણીની વ્યવસ્થા હોય તો સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે। જોકે આ પ્રકારની દુવિધા સાથે ગામડાના સચિવાલય વિકાસ તરફ આગળ વધી રહ્યા છે। ધાણેરા તાલુકા ગ્રામ પંચાયતોમાં વ્યવસ્થાના અભાવને લઈ ધાણેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈએ જણાવ્યું હતું કે ધાણેરા તાલુકાના ગામડાની ગ્રામ પંચાયતમાં પાયાની સુવિધાઓમાં પાણી તેમજ શૌચાલયનો અભાવ એ દુઃખદ બાબત કહેવાય। આ મામલે સરકારના ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપવાની જરૂર છે। ધાણેરા તાલુકાની 61 ગ્રામ પંચાયતમાંથી મોટાભાગની ગ્રામ પંચાયત પાણીની વ્યવસ્થા નથી, શૌચાલયની વ્યવસ્થા નથી અને પંચાયતો બંધ જોવા મળે છે, શું કહેવું થાય એક આગેવાન તરીકે તમારું? મારું આગેવાન તરીકે, હું ગામડામાંથી આવું છું ત્યારે ઘણા બધા ગામડાઓની અંદર સરકારશ્રીએ અત્યારે નવું નામ આપ્યું છે, સચિવાલય, ગ્રામ સચિવાલય। ખરેખર એ પાયાની સુવિધા છે, જ્યારે ગામડાના લોકો મોટાભાગે એ સચિવાલયમાં જતા હોય છે અને તલાટીઓ દ્વારા અને સરપંચશ્રી દ્વારા એમની તમામ મદદગાર પૂરી પડતી હોય છે, છતાં પણ જો સચિવાલયને અંદર સચિવાલય નામ આપ્યું હોય ને સચિવાલયની અંદર પાયાની સુવિધા જ્યારે સંડાસ ન હોય કે પાણીની સુવિધા ન હોય, તો મારે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવી છે કે જો ગામડું આપણે ગામડાની અંદર કહીએ છીએ કે 100% શૌચાલય જરૂરી છે, આપણે ઘણી ચૂંટણીની અંદર શૌચાલય ન હોય છતાં પણ આપણે કોઈનું ફોરમ પણ રિજેક્ટ થઈ જાય છે, છતાં પણ જો સરકારશ્રીની સુવિધા હોય અને એની અંદર પાણીની સુવિધા ન હોય અથવા તો શૌચાલયની સુવિધા ન હોય, તો ખરેખર આ એક દુઃખદ બાબત છે અને સરકારશ્રીને જાગવું જોઈએ અને તમામ જગ્યાએ ધાનેરા તાલુકાની અંદર નહીં પણ ગુજરાતના ઘણા ગામડા એવા છે કે ગામડાઓની અંદર જઈ અને તપાસ કરી અને શૌચાલય અને પાણીની સુવિધા પૂરી પાડવી જોઈએ।